એસલાવ હેડલાઇનના પ્રાયોજક છે રાજણી મસાલા ચા અગરબત્તી અને માચીસ. નમસ્કાર દર્શક મિત્રો, પ્રકાશ પર્વ દિવાળી આપ સૌને શુભકામનાઓ પાઠું છું. દિવાળી એટલે અંધકારમાંથી ઉજાસનું પર્વ. આપ સૌના ઘરોમાં ઉજાસ અને સમૃદ્ધિ બની રહે તેવી ભગવાન ભોળાનાથને પ્રાર્થના. નૂતન વર્ષ એટલે નવા વર્ષનો પ્રારંભ. આપ આવનારું નવું વર્ષ આપ સૌને ખુશી અને નિરોગીપણું લઈને આવે તેવી પણ કામના કરું છું. એસ લાઈવ પરિવાર દ્વારા હું સૌ દર્શક મિત્રો, શુભેચ્છકો, સહકાર આપવા બદલ શુભકામનાઓ પાઠું છું. ફરીથી દિવાળી અને નૂતન વર્ષ એટલે શુભકામનાઓ. નમસ્કાર. નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન. નજર નાખીએ અત્યાર સુધીના મુખ્ય સમાચારો પર. સૌપ્રથમ એસ લાઈવ પરિવારને, દર્શકોને ધનતેરસની ખૂબ ખૂબ શુભકામનાઓ. આજે ધનતેરસ, ઘરે ઘરે યોજાશે મા લક્ષ્મીનું પૂજન. આવો જાણીએ ઓયો ટાઉન હાઉસ વિશે. આજે પવિત્ર રમા એકાદશીનો પ્રારંભ સાથે જ દીવાનો ઉત્સવ એટલે દીપોત્સવ પ્રકાશ પર્વનો પ્રારંભ થયો છે. આજે વાઘબારસ અને ધનતેરસ એમ બંને તિથિ એક જ દિવસે છે, એટલે કે આ એક સુંદર યોગ છે કે જેમાં લક્ષ્મીજી અને મા સરસ્વતીનું પૂજન કરી શકાય. વાઘબારસ પર્વે સરસ્વતી માતાનું પૂજન તથા ગૌ પૂજન કરવામાં આવે છે. અમદાવાદના સોલા ભાગવત તેમજ જગન્નાથ મંદિર ખાતે ખાસ ગૌપૂજાનું આયોજન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત વાઘબારસ હોવાથી સરસ્વતી માતાજીનું પૂજન શાસ્ત્રોક્ત વિધિથી કરવામાં આવી રહ્યું છે, જેમાં ખાસ કરીને ગુરુકુળમાં સરસ્વતી માતાજીની વંદનાના કાર્યક્રમો પણ રાખવામાં આવ્યા છે. વાત કરીએ ધનતેરસની, તો ધનતેરસનો તહેવાર એટલે કે ધનની પૂજા કરવાનો તહેવાર. શહેરીજનો સહિત રાજ્યભરના પ્રજાજનો આજે ધનતેરસની ઉજવણી ઉત્સાહભેર કરી રહ્યા છે. આજે ધનતેરસ હોવાને કારણે નવી વસ્તુ અથવા તો સોના ચાંદીના ઘરેણા ખરીદવાનો મહિમા હોવાથી જ્વેલર્સવાળાને ત્યાં સવારથી જ લોકો જોવા મળી રહ્યા છે. ધનતેરસ એટલે કે ધન્વંતરીની આરાધનાનું પર્વ. મંદિરના માહોલ વચ્ચે પણ ધનતેરસની ઉજવણી કરવામાં આવી રહી છે. એસ લાઈવની વિશેષ રજૂઆતમાં આજે ઓયો ટાઉન હાઉસ વિશે આપણે વાત કરીશું. ગુજરાતે શૈક્ષણિક અને ટેક્સટાઇલ ક્ષેત્રનું હબ બની રહ્યું છે, સાથે સાથે પર્યટનનું પણ હબ બની રહ્યું છે. ત્યારે રાજ્યમાં ઓયો પોતાની અલગ અલગ રેન્જની હોટલો સાથે રજૂઆત કરી રહ્યું છે, જેમાં પ્રવાસીઓને સુંદર ડિઝાઇન, આરામદાયક અને ગુણવત્તાસભર રહેવાની જગ્યા પ્રદાન કરવામાં આવે છે. આજના મુસાફરોને વૈવિધ્યપૂર્ણ માગણીઓને ધ્યાનમાં રાખીને મલ્ટી બ્રાન્ડ સાથે ઓયો પોતાની રજૂઆત કરી છે, જેમાં ઓયો હોટેલ્સ, ઓયો ટાઉનહાઉસ, કલેક્શન ઓફ ઓયો, સિલ્વર કી, વર્કફ્લો અને વેન્ડિંગ જેવી વિવિધ સભર મલ્ટી બ્રાન્ડ ઓયો દ્વારા રજૂ કરવામાં આવી છે. ઓયો એ દેશભરમાં 500થી વધારે શહેરોમાં ભારતની 18,000 કરતાં વધારે ફ્રેન્ચાઇઝી અને 2,70,000 જેટલા રૂમો સાથે એક અલગ વ્યવસ્થા ધરાવે છે. એસ લાઈવના વિશેષની રજૂઆતમાં અમારા સંવાદદાતાએ ઓયો ટાઉન હાઉસની મુલાકાત લીધી હતી અને ત્યાંની વ્યવસ્થા નિહાળી હતી. હોટલ્સ અને હોમ ઇન્ડિયા સાઉથ એશિયાની સૌથી વિશાળ અને વિશ્વની સેકન્ડ લાર્જેસ્ટ ઝડપથી આગળ વધતી ચેન છે. હાલ ઓયો દુનિયાભરના 80 દેશોમાં 800 જેટલા શહેરોમાં ઉપસ્થિત છે. ભારતમાં તેમની 18,000થી વધુ ફ્રેન્ચાઇઝી છે અને વર્તમાનમાં 2,70,000 રૂમ સાથે 500થી વધુ શહેરોમાં ભારતમાં ઓયો ઉપલબ્ધ છે. આજની તારીખ સુધીમાં ઓયો 50 મિલિયનથી વધુ અતિથિઓ હોસ્ટ કરી ચૂકે છે. ગુજરાતમાં ઓયો પાસે 5,000 હોટલ છે, જેમાં 11,000 રૂમ્સ છે, જે અવારનવાર ગેસ્ટને ડોમેસ્ટિક અને ઇન્ટરનેશનલ એમ બંને હોસ્પિટાલિટીનો અનુભવ આપે છે. આપણે ગુજરાતમાં ઓયો હબ હેડ અભિષેક થરાદ સાથે વાત કરીશું. તો અભિષેકજી, ઓયો માટે ગુજરાત મહત્વનું માર્કેટ છે અને તેના આગળના શું પ્લાન છે તે અમને જણાવો. દેખીએ, મેં અભી જસ્ટ એસી બતાયા કે ગુજરાતમાં હર સાલ પર્યટક જો હૈ ભરી માત્રામાં આતે હૈ, ચાહે વો બિઝનેસ ટ્રાવેલર્સ હો યા લેજર ટ્રાવેલર્સ હો. ઇસી કો ધ્યાન મેં રખતે હુએ ઓયો ને ભી કરીબ 550 હોટલ આજ કે દિન યહાં પર અવેલેબલ હૈ ઓયો કે, ઓર કરીબ 11,000 સે જ્યાદા રૂમ અવેલેબલ હૈ.
Gujarat presents an opportunity for OYO to interact with these huge numbers of business and leisure travelers who are looking for quality and affordable living space. OYO ki liye opportunity hai ki unke sath interact kar sake aur unke needs ko fulfill kar paye. Dekhi, Gujarat ek tourist hub hai because it is an education center, it is also a textile hub. Har saal yahan par पर्यटक भरी मात्रा में आते हैं, चाहे वो बिजनेस ट्रैवलर्स हो, चाहे लेजर ट्रैवलर्स हो, या चाहे स्टूडेंट्स भी हो. इसका एक रीजन ये भी है कि गुजरात के स्टेट गवर्नमेंट ने लास्ट इतने सालों से पर्यटन बढ़ाने के लिए बहुत ही अच्छा काम किया है, चाहे वो इंफ्रास्ट्रक्चर हो, चाहे वो पॉलिसीज हो. इसी को ध्यान में रखते हुए ओयो ने भी अपने आप को गुजरात में बहुत स्ट्रॉन्ग प्रेजेंस इंश्योर किया है. आज हम करीब 30 से ज्यादा शहरों में मौजूद है, करीब 500 से ज्यादा होटल है हमारे पास में, करीब 11,000 से ज्यादा रूम है जो हम हर दिन प्रोवाइड करते हैं ट्रैवलर्स के लिए गुजरात स्टेट में. दुनिया का सेकंड सबसे बड़ा चेन ऑफ होटल्स, होम्स, मैनेज्ड लिविंग एंड वर्क स्पेसेस. इंडिया में हम आज 500 से ज्यादा शहरों में मौजूद है, करीब 2,70,000 से ज्यादा रूम है, अक्रॉस अबाउट 18,000 प्लस होटल्स विच आर इधर फ्रेंचाइज्ड और लीज्ड. ओयो का उद्देश्य है कि रियल एस्टेट के हर फॉर्म को हम अपग्रेड करें ताकि अबाउट 3.2 बिलियन जो मिडिल इनकम ट्रैवलर्स एंड सिटी रूलर्स है उनको लिविंग द गुड लाइफ का एक्सपीरियंस दे पाए. ओयो 2019 ना अंत सुधी में रूम की गणतरी वधु विस्तृत करने की योजना धरावे छे. आनाथी राज्य में व्यापार विकास कामगिरी सेवा वेचाण और एंटरप्राइज भागीदारी सहित अनेक कार्यों में रोजगारी तक उभी थाय छे. તો દર્શક મિત્રો, જોયું ને ઓયો ટાઉન હાઉસ વિશે આપણે ઘણી બધી માહિતી મેળવી. ત્યારે પ્રવાસન ક્ષેત્રે જ્યારે અમદાવાદ અને ગુજરાત જ્યારે હબ બની રહ્યું હોય ત્યારે ઓયો ટાઉન હાઉસની આરામદાયક સુવિધાઓ આપણા માટે ખૂબ જ ઉપયોગી થઈ શકશે. નમસ્કાર દર્શક મિત્રો, પ્રકાશ પર્વ દિવાળી આપ સૌને શુભકામનાઓ પાઠવું છું. દિવાળી એટલે અંધકારમાંથી ઉજાસનું પર્વ. આપ સૌના ઘરોમાં ઉજાસ અને સમૃદ્ધિ બની રહે તેવી ભગવાન ભોળાનાથને પ્રાર્થના. નૂતન વર્ષ એટલે નવા વર્ષનો પ્રારંભ. આપ આવનારું નવું વર્ષ આપ સૌને ખુશી અને નિરોગીપણું લઈને આવે તેવી પણ કામના કરું છું. એસ લાઈવી પરિવાર દ્વારા હું સૌ દર્શક મિત્રો શુભેચ્છકો સહકાર આપવા બદલ શુભકામનાઓ પાઠવું છું. ફરીથી દિવાળી અને નૂતન વર્ષ એટલે શુભકામનાઓ. નમસ્કાર. ધનતેરસની ફરી એસ લાઈવ પરિવાર તરફથી સૌ દર્શકોને શુભકામનાઓ. આપ નિહાળી રહ્યા હતા એસ લાઈવ ન્યૂઝ બુલેટિન. મને આપો રજા. નમસ્કાર.